नमस्ते विद्यार्थी मित्रों, धोरण 4 नो हिंदी आगळना लेक्चर में आपणे अपने बारे में पाठ हतो ने जे प्रश्न नंबर 7 सुधी जोई गया बराबर। हवे आपका 8 नो शुं छे, आपका परिचय लिखिए। आपणे जे अपने बारे में जे आ पाठ छे ने जो अने परिचय लिखो ने એમાં જે લખેલું છે એ જ આપણે અહીંયા લખવાનું છે, એના વિશે જ પરિચય લખવાનો બરાબર। તો એમાં શું લખ્યું હતું નામ? તો કે એમાં લખો મેરા નામ પાયલ હે બરાબર। આપણે પાયલનું નામ લખેલ છે ને, હં, તો એમાં લખો મેરા નામ પાયલ હે। મેં ચોથી કક્ષા મેં પઢતી હું, કેટલામાં ધોરણમાં ભણે છે? ચોથા ધોરણમાં, એટલે લખવાનું મેં ચોથી કક્ષા મેં પઢતી હું। મેં રાજકોટ નામક શહેર મેં રહેતી હું। क्या शहर में रहे छे? तो के राजकोट शहर में रहू छु। एमां लखवानुं मैं राजकोट नामक शहर में रहती हूँ बराबर। पछी हवे आगळ जुओ लीथामां, आगळ लखो मेरे पिता का नाम रामजी भाई है। शुं छे एना पप्पानुं नाम? तो के रामजी भाई बराबर। मेरे पिता का नाम रामजी भाई है। मेरी माँ का नाम संगीता बहन है। એની માનું નામ શું છે? સંગીતા બહેન બરાબર। મેરે ભાઈ કા નામ રાહુલ હે। પરિચય તો તમને લખતા આવડે ને, ગુજરાતીમાં હોય એવી રીતના જ આમાં હિન્દીમાં લખવાનો છે। તમારું નામ, તમે ક્યાં ધોરણમાં રહો છો, ભણો છો, ક્યાં શહેરમાં રહો છો, મમ્મી પપ્પાનું નામ, ભાઈ બહેનનું નામ, કાકાનું અને ફઈનું નામ, એટલે તમારો પૂરો પરિચય થઈ ગયો બરાબર। પરિચયમાં આટલી વસ્તુ લખવાની હોય। પછી લખો મેરે ભાઈ કા નામ રાહુલ હે। મેરી બહેન કા નામ રાગિની હે। બહેનનું નામ શું છે? તો કે રાગિની। મેરે ચાચા કા નામ મહેશભાઈ હે। ચાચા એટલે કે કાકા બરાબર। મેરે ચાચા કા નામ મહેશભાઈ હે, મારા કાકાનું નામ મહેશભાઈ છે। પછી લખો મેરી બુઆ કા નામ ભાવના બહન હે। ફઈનું નામ શું છે? તો કે ભાવના બહેન બરાબર। જો આવી રીતના હિન્દીમાં વ્યવસ્થિત પરિચય તમારે તમારો લખવાનો છે બરાબર ને। તમે તમારો, મેં જે લખેવું પરિચય, તમારે બધાએ તમારું પોતાનું નામ લખીને પરિચય લખવાનો છે। તમારા મમ્મીનું નામ, પપ્પાનું નામ, ભાઈનું, બહેનનું અને કાકાનું અને ફઈનું નામ બરાબર। આ મેં તમને શું લખાવ્યું છે? એક એમ જ લખાવેલું છે કે કોઈ પણ વિશે બરાબર, કોઈ પણ એક નામ વિશે એના મમ્મી પપ્પા વિશેનો પરિચય છે। તમારે શું લખવાનું છે? તમારે તમારું નામ, તમારા મમ્મીનું નામ, પપ્પાનું નામ, ભાઈનું અને બહેનનું નામ, તમારે તમારો પરિચય લખવાનો છે બરાબર ને। સમજાઈ ગયું? સરસ, જો આવી રીતના વ્યવસ્થિત સારા અક્ષર કરીને તમારે બધાએ લખવાનું છે। પછી જો પ્રશ્ન નંબર 9, અપની સખી એ આપને દોસ્ત કા પરિચય લખીએ। સખી એટલે કે બેનપણી અથવા દોસ્તાર, છોકરાઓને દોસ્તાર હોય ને તો એનો પરિચય, એના વિશે પરિચય લખવાનો છે બરાબર। તો જેસે એટલે કે જેવી રીતના ત્યાંથી ચાલુ કરવાનું કે મેરે દોસ્ત કા નામ હિરેન હે। છોકરાઓ હોય તો શું લખે? કે મારા દોસ્તનું નામ હિરેન છે। છોકરીઓ એ છોકરીનું નામ લખવાનું, એવી રીતના અહીંયા પાયલ વિશે મેં લખાવ્યું છે ને, તો પાયલની ફ્રેન્ડ હોય એના પરિચય આપણે લખવાનો છે બરાબર। તો લખો મેરી સહેલી કા નામ ડેનિશા હે। અહીંયા તમે તમારા દોસ્તનું નામ લખી શકો બરાબર। મેં વહ ચોથી કક્ષામાં પડતી હે, એની ફ્રેન્ડ હોય તમારી, એટલે તમારો ફ્રેન્ડ હોય, કેટલામાં ભણતા હોય, તમારી સાથે જ ભણતા હોય ને, હં, તો વહ ચોથી કક્ષામાં પડતી હે। ઉસે ક્રિકેટ ખેલના પસંદ હે। શું રમવાનું ગમે છે? તો કે ક્રિકેટ ખેલના પસંદ હે। વહ હંમેશા સ્કૂલ આતી હે, એટલે કે તે હંમેશા શાળાએ આવે છે બરાબર। પછી લખો વહ અચ્છા ચિત્ર બનાતી હે, એટલે કે તે ખૂબ સરસ ચિત્ર બનાવે છે, ચિત્ર દોરતા એને સારું આવડે છે બરાબર। આપણા ફ્રેન્ડ હોય તો આપણે ખબર હોય ને કઈ વસ્તુ સારી આવડે છે, હં, તો એ લખવાનું કે વહ અચ્છા ચિત્ર બનાતી હે। વહ કવિતા ભી ગા શકતી હે, તે કે ગાવાનો પણ શોખ છે, એટલે કે તે કવિતાઓ પણ ગાઈ શકે છે બરાબર। પછી લખો વહ શિક્ષક બનના ચાહતી હે, તે શું બનવા માગે છે? આપણે ઘણા પૂછતા હોય ને ઘણીવાર, આપણી ઘરે કોઈ મહેમાન આવ્યું હોય કે કોઈ પણ હોય, આપણે ક્યારેક એમ પૂછતા હોય તમે સ્કૂલે જાઓ છો, શું કરો છો, તમારે ભણીને આગળ શું બનવું છે, એવું કહે ને, હં, તો એવી રીતના જ છે આ પાયલની સખી શું બનવા માગે છે? વહ શિક્ષક બનના ચાહતી હે, એટલે કે તે ટીચર બનવાનું પસંદ કરે છે બરાબર, ભણીને આગળ એને શિક્ષક બનવું છે। થઈ ગયું સરસ છો આ બધું? આજે આપણે આટલું જ કરવાનું છે બરાબર। આ પરિચય હતો એ, અને એના દોસ્ત હતો અપને સખી કે બારેમાં પરિચય લખવાનો હતો। તો બંને વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેવાનું છે। આગળનું આપણે પુનરાવર્તન જે આવે છે એ આગળના લેક્ચરમાં જોશું બરાબર। હવે જે આ પરિચય મેં લખાવેલો છે
એ તમારે વ્યવસ્થિત બંને પરિચય હોમવર્કમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે, બરાબર. લીથામાં એકવાર લખી લેવાનો, પછી રફ નોટમાં હોમવર્કમાં લખવાનું છે બંને પરિચય, બરાબર. સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ.